हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञान जो धोरण 12 संस्कृत विषय में आपणे आजे गद्य 16 એટલે કે 16મો પાઠ પુત્તલિકા પરીક્ષાનો અભ્યાસ કરવાનો છે. ગદ્ય 16 પુત્તલિકા પરીક્ષા પૂતળીઓની પરખ. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પાઠ એટલો સરળ છે, ખૂબ જ મજા આવશે, સ્ટોરી પણ ખૂબ જ અદ્ભુત, ખૂબ જ સારી છે અને ખાસ એક સારો ઉપદેશ પણ આમાંથી છે. કોઈ એક વણિક જે છે એક રાજસભામાં આવે છે અને ત્રણ સરખી દેખાતી પૂતળીઓ બતાવે છે અને એના ભાવ જે છે એનું મૂલ્ય જે છે અલગ અલગ છે. તો શા માટે એનું મૂલ્ય અલગ છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શોર્ટકટ કી પણ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે કે તમે આખા પાઠને આ 4-5 વાક્યો દ્વારા અથવા આ રીતે શબ્દો દ્વારા પણ યાદ કરી શકો છો. જેમ કે રાજસભામાં રાજા, પરદેશી વેપારી, ત્રણ એક સમાન દેખાતી પૂતળીઓ, વણિકનો મૂલ્ય ભેદ પારખવાનો પડકાર, હાજર સભ્યોની નિષ્ફળતા, મંત્રીને કામની સોંપણી, થાક અને ભૂખનો ત્યાગ, પૂતળીઓના કાનમાં નાખેલી સળી દ્વારા તેમની પરીક્ષા, ત્રણ પરિણામ, 1 રૂપિયો, 1000 રૂપિયા અને 1,00,000 રૂપિયા, વણિક દ્વારા તાત્વિક ચિંતન અને ઉપદેશ. આ રીતે તમે કોઈ પણ વિષયમાં થોડાક શબ્દો ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સને યુઝ કરીને 1-2 પેજમાં અથવા 1/2 પેજમાં આ રીતે કરી શકો છો. તો એ પણ આપણે કરીશું. આગળ વધી સ્ટોરી સમજવાનો પ્રયત્ન કરીએ. તો કઈ રીતની સ્ટાર્ટિંગ છે કે એક દિવસ એક રાજાની સભામાં કોઈ એક પરદેશી વણિક એટલે કે વેપારી આવ્યો. એક રાજસભા છે અને રાજસભાની અંદર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એક વેપારી આવે છે અને તેની પાસે શું છે, લાકડામાંથી બનેલી સુંદર કલાત્મક આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન એવી 3 પૂતળીઓ હતી. ટૂંકો પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાશે. સંસ્કૃત વિષયની વાત કરીએ આપણે તો ગુજરાતીમાં જવાબ લખવાનો છે. કેટલી પૂતળીઓ હતી અને કેવી હતી? તો 3 હતી અને આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે લાકડાની બનેલી સુંદર કલાત્મક આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન પૂતળીઓ હતી. રાજસભામાં હાજર થયેલો તે વણિક શું કરે છે? તે પૂતળીઓ રાજાને બતાવે છે. સુંદર કલાત્મક પૂતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના 2 હસ્તકમળમાં તેને લઈને જુએ છે કે આ પૂતળીઓ કેટલી સુંદર છે. કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. સારી પૂતળીઓ છે જોઈને રાજા ખુશ થઈ જાય છે. રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. બરાબર, રચનાકાર જે છે એની પ્રશંસા કરે છે અને રાજા પણ ખુશ થઈ જાય છે. આગળ વધતા શું કહે છે, રાજા પ્રસન્ન થયેલા જોઈને વણિકે શું કર્યું, તેને ખરીદવા માટેની પ્રાર્થના કરી. નોર્મલ છે કે પહેલાં બતાવી હતી પૂતળીઓ અને પછી રાજા ખુશ થઈ ગયા એટલે રાજાને હવે ખરીદવાની વાત કરી. પછી રાજા વણિકને તેનું મૂલ્ય પૂછે છે. હવે રાજાએ શું પૂછ્યું, કારણ કે ખરીદવાની વાત થઈ એટલે હવે કિંમત પૂછી. ત્યારે વણિક શું કહે છે, કહે છે ત્રણેય પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. હવે આપણે જોઈ બધી જ રીતે એક સમાન છે, રંગ, રૂપ, આકાર, વજન, પ્રકાર, લાકડાની બનાવેલી છે, કલાત્મક છે, સુંદર છે, બધું સેમ છે, તો પછી મૂલ્ય કેમ જુદું? એને શું કીધું, એક પૂતળીનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો છે, બીજી પૂતળીનું મૂલ્ય કેટલું છે, માત્ર 1000 રૂપિયા. આ પણ આપણે યાદ રાખીશું. MCQમાં પણ પૂછાઈ શકે કે પ્રથમ પૂતળીનું મૂલ્ય કેટલું, બીજીનું કેટલું, તો 1000 બીજીનું છે અને ત્રીજી પૂતળીની વાત કરીએ તો 1,00,000 રૂપિયાની કિંમત ધરાવે છે. રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે કે હે વણિક, તારી એક સમાન પૂતળીઓનું મૂલ્ય આટલું જુદું શા માટે? સરખી જ દેખાય છે તો પછી ભાવ કેમ અલગ અલગ છે? તો હવે વેપારી શું કહે છે જોઈએ. વણિકે કહ્યું, શું કહ્યું વણિકે, હે રાજન, આપની રાજસભામાં ઘણા વિદ્વાનો અને બુદ્ધિશાળી પુરુષો છે. વિદ્વાનો છે અને બુદ્ધિશાળી પુરુષો વિરાજે છે. તેઓ આ પૂતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે. એક રીતે પડકાર ફેંક્યો ભાઈ. રાજસભાના જે સભ્યો છે બધા હોશિયાર છે, વિદ્વાન છે, એમ બુદ્ધિશાળી છે, એમ કરીને રાજન આમ ચેલેન્જ કે એ લોકો આ ભેદ જે છે પારખવા સક્ષમ છે. તેથી તેમને એટલે કે એ સભ્યોને, રાજસભાના સભ્યોને જ આ બાબત પૂછો એમ કહે છે. રાજાએ ઉપસ્થિત રહેલા એટલે કે હાજર રહેલા રાજસભાના સભ્યોને પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે શું કર્યું, સૂચન કર્યું. પડકાર ફેંક્યો છે ભાઈ વેપારીએ, પરદેશી વેપારી છે, પડકાર ફેંક્યો, પડકાર ઝીલ્યો, સભ્યો ટ્રાય કર્યો પણ નિષ્ફળતા મળી. આગળ શું કહે છે, રાજાને સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પૂતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા શું કર્યા, પ્રયત્નો કર્યા.
परंतु प्रयत्न तो कर्या परंतु कोई पण तेमा सफल थया नहीं। सभ्यों पड़कार तो झील्यो, ट्राई पण कर्यो हशे पण सफलता न मळी। त्यारबाद शुं थयुं? त्यारबाद ते राजाए ते कार्य एटले के राजाए शुं कर्युं, ते कार्यने मंत्रीने अमात्यने सोंपी दीधुं। अमात्य एटले जेने मारी न शकाय, बराबर, मारवानो न होय, सोंपी दीधुं। एवो मंत्री, हूँ आ पुतळीओनुं मूल्य जाणीने 3 दिवस पछी आपश्रीने जणावीश। बराबर, मंत्री होशियार छे भाई, जोयुं के आटला बधा सभ्यो निष्फळ गया छे एटले फटाक दईने जवाब आपवामां कदाच समस्या ऊभी थई जाय, तो कीधुं के 3 दिवस पछी जणावीश। એમ ચતુર મંત્રીએ, યાદ રાખો, લખ્યું છે ચતુર મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું। હવે રાજાએ શું કર્યું? ભલે તેમ થાઓ, ભલે તેમ થાઓ, એટલે વેપારીને હવે 3 દિવસ આખતા શોખતા થશે ભાઈ, તો ત્યાં આ રીતે ભલે તેમ થાઓ એમ કહીને રાજસભાને વિખેરી નાખી। મંત્રી તે પૂતળીઓ લઈને શું કરે છે? ઘરે આવે છે। ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ, ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્યોને ત્યજીને તે પૂતળીઓની ઝીણવટ ભરી તપાસ કરે છે। એક મને આમાં ખાસ શીખવા મળે છે કે વિદ્યાર્થીઓને લેસન મળે, હોમવર્ક મળે, કોઈ પ્રશ્ન તૈયાર કરવાની વાત આવે તો ઘેર જઈને પછી મોબાઈલના રીલ્સને આ અંતે, અહીંયા જો એક મંત્રી શું કરે છે, ભૂખ્યો છે, થાક્યો છે, 3 દિવસનો સમય મળ્યો છે, છતાંય ઘેર જઈને બધું ભૂલીને પહેલું કામ શું કરે છે? પૂતળીઓની ઝીણવટ ભરી તપાસ કરે છે। પછી તે પૂતળીઓના કાનો છે, જે એમના 3 પૂતળીઓના કાન છે, એમાં છિદ્ર જુએ છે ભાઈ, અંદર છિદ્ર છે કાનમાં। આ છિદ્ર એટલે કે કાણું શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો। બરાબર, ક્રિએટિવ માઇન્ડ છે, એક્ટિવ માઇન્ડ છે, મહેનત કરી રહ્યો છે, એક વિચાર ઉત્પન્ન થયો, તેને અનુસરતા તેણે શું કર્યું? એણે પૂતળીઓના કાનમાં એક સળી નાખી, સળી કરીને સળી નાખી, બધી પૂતળીઓ આ કાનમાં નાખેલી સળીઓના શું થયું? 3 પરિણામ પ્રાપ્ત થાય। અલગ અલગ 3 પૂતળીઓ છે, 3 પૂતળીઓના કાનમાં જે સળીઓ નાખી એના પરિણામ અલગ અલગ આવ્યા। 1 પૂતળીના કાનમાં નાખેલી સળી શું થઈ? બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ। આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક આ પૂતળી છે, તો એના કાનમાં નાખેલી સળી આરપાર નીકળી ગઈ, બીજા કાનમાંથી નીકળી। બીજી પૂતળીના કાનમાં નાખેલી સળીનું શું થયું? મુખમાંથી બહાર નીકળી। બરાબર, બીજી પૂતળીની વાત કરીએ તો એના કાનમાં નાખેલી સળી મોઢામાંથી બહાર નીકળી। ત્રીજી પૂતળીના કાનમાં ખોસેલી એટલે કે નાખેલી સળી પેટમાં ગઈ, બરાબર છે, અને બહાર આવી નહીં। શોર્ટમાં ફરી સમજીએ, 3 પૂતળીઓ છે, 3 પૂતળીઓના કાનમાં મંત્રી સળી નાખે છે। પહેલી પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી જાય, બીજી પુત્રીના કાનમાં નાખેલી સળી મોઢામાંથી બહાર આવે, અને ત્રીજી પુત્રીના કાનમાં નાખેલી સળી પેટમાં જતી રહે છે। આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિત બનીને દિવસ વિતાવે છે। 3 દિવસનો સમય હતો, તરત જ ઘેર ગયો, ભૂખ્યો, તરસ્યો, થાક્યો, બાકી બધું જોયા વગર કામ પતાવ્યું, અને હવે બાકીના રહ્યા ને દિવસો, તો એ દિવસો પ્રસન્ન થઈને વિતાવે છે। ત્રીજા દિવસે તે રાજ દરબારમાં ઉપસ્થિત થઈને પૂતળીઓ બતાવીને એક પછી એક પૂતળીનું મૂલ્ય જણાવે છે। પછી એ સમજાવે છે કે આ પૂતળીનું મૂલ્ય 1 રૂપિયો, આનો 1,000, આનો 1 લાખ, અલગ અલગ સમજાવે છે। તે મૂલ્યનું વણિકે પણ શું કર્યું? સમર્થન કર્યું, વણિક કે છે, વાત સાચી છે। પછી આશ્ચર્ય પામેલા રાજા પૂતળીઓના મૂલ્યના રહસ્યનું કારણ જાણે છે, જાણવા પ્રશ્ન પૂછે છે કારણ દર્શાવતા વણિક કહે છે, શું કહે છે? હે રાજન, મેં પ્રથમ પૂતળીનું મૂલ્ય 1 રૂપિયો કહ્યું, કેમ 1 રૂપિયો છે પરીક્ષામાં પૂછાય તો? કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળી, એક કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર, એટલે શું કહે છે, એનો ભાવ કેટલો છે? 1 રૂપિયો નીકળે છે, કહે છે। જે મનુષ્ય હિતકારક વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે તેનું મૂલ્ય પણ 1 રૂપિયો જ થાય। ઘણી વાર શિક્ષક મિત્રો આપણે બધા હોય તો અથવા વાલી કે કોઈ તમારા રિલેટિવ્સ કશું કહેતા હોય છે તો આપણે એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખીએ, તો એનો મતલબ કે આપણું મૂલ્ય ઓકે બીજી પૂતળીની કિંમત શું છે? ફક્ત 1,000 રૂપિયા કહી હતી, કેમ કે આના કાનમાં નાખેલી સળી ક્યાં ગઈ? મુખમાંથી બહાર નીકળે છે। હવે આને પણ સમજી લઈએ પહેલાં, એક મનુષ્ય હિતકારી વચનને 2 કાનથી સાંભળે છે, સાંભળે તો છે પણ શું કરે છે? ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને માટે શું કરે છે? ઉપદેશ આપે છે, સાંભળે તો છે પણ જીવનમાં નથી ઉતારતો, લોકોને ઉપદેશ આપે છે, મીન્સ કે ફોલો નથી કરતો, લોકોને કહે છે કે તમે કરો।
જો પરંતુ લખ્યું છે કે પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. આ પ્રકારના માણસનું મૂલ્ય કેટલું છે? 1000 રૂપિયા. જે ઉપદેશ સાંભળો તો છે પણ પોતે ફોલો નથી કરતો. કેમ કે કોઈ મા બાપે કીધું હોય કે બેટા વાંચ, તો પોતે ના વાંચે પણ નાનો પેલો ભાઈ નથી વાંચતો અથવા કોઈકને ઉપદેશ આપે છે, તો 1000 રૂપિયા છે. 1000 રૂપિયા હોય છે. બીજી પૂતળીનું મૂલ્ય કેટલું છે? 1 લાખ રૂપિયા કહેલું. કારણ શું છે? કારણ કે આના કાનમાં નાખેલી સળી જે છે, પેટમાં ગયેલી સળી પાછી બહાર આવતી નથી. બરાબર છે. આ મનુષ્ય કલ્યાણકારી વચન 2 કાન વડે સાંભળે છે, ત્યારબાદ તે હિતકારી વચનને એટલે કે વાતને પોતાના મનમાં ઉતારીને, જો ખાસ અહીંયા સાંભળ્યા પછી એ પ્રમાણે આચરણ કરવાનું છે, તે ઉતારીને પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું શું કરે છે, પાલન કરે છે. આવા માણસનું મૂલ્ય કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. એમ વિચારીને આનું મૂલ્ય કેટલું રાખ્યું છે? 1 રૂપિયા રાખ્યું છે. યાદ રાખો, ત્રીજી પુત્રીના કાનમાં ખોસેલી સળી પેટમાં ગઈ, એનો મતલબ કે જે વ્યક્તિ સાંભળે છે અને પછી પોતે આચરણ કરે છે એનું ભાવ શું છે? 1 લાખ રૂપિયા છે. એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. દેખાવ, રૂપ, રંગ, આકારથી મનુષ્યનું મૂલ્ય નિશ્ચિત થતું નથી. અહીંયા એ પણ સમજવાનું છે, એ પણ ઉપદેશ છે કે એક સરખા દેખાવાથી, સુંદર દેખાવાથી કશું થતું નથી. વ્યક્તિની અંદરનું આચરણ અને ખાસ ઉપદેશને સાંભળવો અને એ પ્રકારનું અનુકરણ કરવું, ફોલો કરવું એ મહત્ત્વનું છે. કારણ કે કેટલીક વસ્તુ આપણા જન્મથી આવે છે, સુંદરતા હોય કે આપણા અંગો હોય કે આપણા હાથ પગ જે છે મજબૂત છે, બધું શું છે એ બધું તો કદાચ જન્મજાત છે, પણ તમારું કેરેક્ટર છે, તમારો ઉપદેશ સાંભળવાનો અને ઉપદેશને ફોલો કરવાની જે સિસ્ટમ છે એ તમારું હાલનું નવું કર્મ છે. ખાસ કરીને સમજીશું અમે. જોઈન માય ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત છે, ખાસ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ પણ છે આપણી, અને ત્યાંથી તમને શું શું મળશે એની વાત કરીએ તો જોઈએ. લખ્યું છે જોઈન માય ટેલિગ્રામ ચેનલ એન્ડ ડાઉનલોડ ટીચિંગ PDF. અહીંયાથી તમને આ પ્રકારની PDF બિલકુલ ફ્રી મળશે, એટલે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આ ઉપરાંત કોઈ PPT છે જેમ કે હા છે તો એ પણ તમને ત્યાંથી મળશે, જેથી તમે તમારી રીતે પણ અભ્યાસ કરી શકો. વિડીયો લિંક્સ જે છે તો યુટ્યુબની લિંક્સ મળશે, અને ગૂગલ ક્વિઝિસ પણ આપણે ટ્રાય કરીશું. કારણ કે અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં ક્યાંક ક્યાંક વૈકલ્પિક પ્રશ્નો MCQ ટાઈપના અથવા ABCD વાળા જે છે ઓબ્જેક્ટિવ ટાઈપના, એનો ટ્રાય કરી રહ્યા છે, થોડાક મૂકેલા પણ છે, તો તમે એના લિંક દ્વારા, ગૂગલ ક્વિઝની લિંક દ્વારા પરીક્ષા પણ આપી શકશો. અને બીજું પણ જે પણ અપડેટ આવતું હશે એ પણ આપણે મૂકીશું. તો ચોક્કસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, અન્ય વિદ્યાર્થીઓ માટે શેર, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.